Hello friends, cell cycle and cell division अंतर्गत आज नो आपड़ो next lecture आओ से meiosis मा part prophase 1 मतलब के आपड़ अर्धीकरण सूच है ना विषय आपड़ अभ्यास करे लो तो वह अर्धीकरण जी छे एमा अगर जो ही तो के ना पेटा तबक्का छे पूर्वावस्था 1 भाजनावस्था 1 भाजनोत्तरावस्था 1 अने अंत्यावस्था 1 एमा नो सौथी अगत्यनो अने सौथी लांबामां लांबो तबक्को जी छे ई छे पूर्वावस्था બરાબર પૂર્વાવસ્થા 1 જે છે એની અંદર પેટા પાંચ તબક્કા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે પણતા પહેલા તમને જણાવી દઉં કે આ આખા ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે બરાબર જેમાંથી રેગ્યુલરલી જે છે રિપીટ ક્વેશ્ચન જે છે આમાંથી પૂછાય છે NEET માં દરેકે દરેક પાંચે પાંચ પેટા તબક્કાની એક એક ખાસિયત છે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાઓ જે છે યાદ રાખવાની છે બરાબર એમાંથી બેઠે બેઠી લાઈન ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે બરાબર એટલે સૌથી પહેલા અર્ધીકરણ 1 મિયોસિસ 1 માં એનો પહેલો તબક્કો આવશે પૂર્વાવસ્થા 1 પૂર્વાવસ્થા 1 શરૂ થાય છે એનો મતલબ ખબર હોય જોઈએ તમને કે પૂર્વાવસ્થાની પહેલાનો તબક્કો કયો હોય તો આની પહેલા આવતી હોય આંતરાવસ્થા કારણ કે અર્ધીકરણ પ્રકારનું વિભાજન છે જેમ સંભાજન હતું એ પ્રમાણે અર્ધીકરણ છે એમ આંતરાવસ્થા પૂરી થાય મતલબ જીવન એસ જી ટુ તબક્કો થાય પૂરો પછી એના પછી શરૂ થઈ જાય સીધી પૂર્વાવસ્થા 1 સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે બરાબર આ તફાવત છે જે સંભાજનમાં પૂર્વાવસ્થા આવતી હતી એની કરતાં અર્ધીકરણ 1 જે છે એની પૂર્વાવસ્થા ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે સૌથી લાંબામાં લાંબો તબક્કો જે છે આ છે પૂર્વાવસ્થા 1 અને જટિલ પણ છે તમે જોશો એમાં કે કેટલા પેટા તબક્કા છે અને એની અંદર શું જોવા મળે છે એના પરથી તમને ખ્યાલ આવી જાય રંગસૂત્રોની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપ તબક્કામાં વિભાજિત કરવામાં આવેલ છે 5 પેટા તબક્કા કયા તો કે પૂર્વાવસ્થા 1ના જ તે 5 પેટા તબક્કા લેપ્ટોટિન ઝાયગોટિન પેકેટિન ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ બરાબર સૌથી પહેલાં તો નામ ક્રમમાં યાદ રાખવાના છે કે 5 ઉપ અવસ્થાઓ પેટા તબક્કા કયા છે પૂર્વાવસ્થા 1 જે છે એના 5 પેટા તબક્કાઓ અને આ પાંચે પાંચ તબક્કાઓ જે છે એમાં એક ચોક્કસ પ્રકારની ઘટનાઓ પ્રક્રિયાઓ થાય છે એ તમારે યાદ રાખવાની છે પહેલું છે લેપ્ટોટિન પછી ઝાયગોટિન પછી પેકેટિન ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ બરાબર એટલે આ પાંચે પાંચ તબક્કા જે છે એના વિશે આપણે જોઈએ કે દરેક તબક્કા જે છે એની લાક્ષણિકતા શું છે લાક્ષણિકતાવાળો ભાગ હું હાઇલાઇટ કરીશ અને આને આપણે આકૃતિ દ્વારા જે સમજવાનો ટ્રાય કરીશું કારણ કે આની આકૃતિ 5 પેટા તબક્કાની ટેક્સ્ટબુકમાં આપેલી નથી બરાબર સૌથી પહેલો શરૂઆત થઈ સૌથી પહેલો તબક્કો લેપ્ટોટિન લેપ્ટોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે જો રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બને એનો મતલબ કે આની પહેલાં કઈ અવસ્થા હોય આંતરાવસ્થા આંતરાવસ્થા પછી જ્યારે પૂર્વાવસ્થા 1માં દાખલ થાય લેપ્ટોટિનમાં ત્યારે રંગસૂત્રો ધીમે ધીમે સ્પષ્ટ દેખાતા હોય એવું જોઈ શકાય છે સ્પષ્ટ નથી ધીમે ધીમે એનું સ્વરૂપ જે છે જોઈ શકાતું હોય રંગસૂત્રોનું ઘનીકરણ આગળ પણ આવી ગયું રંગસૂત્રોનું ઘનીકરણ થવું એનો મતલબ રંગસૂત્રો જે છે એ દ્રવ્યમાંથી સ્પષ્ટ દેખાવા સ્વરૂપમાં આવી જાય રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટિન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે બરાબર આ દરમિયાન હવે પૂર્વાવસ્થા 1ની બીજી અવસ્થા બીજી પેટાવસ્થાની શરૂઆત થાય છે એટલે માત્ર ને માત્ર એક જ તબક્કો લેપ્ટોટિન એને અંતર્ગત શું યાદ રાખવાનું છે કે લેપ્ટોટિન તબક્કા દરમિયાન રંગસૂત્રોનું ઘનીકરણ ચાલુ રહે છે રંગસૂત્રોનું ઘનીકરણ ચાલુ રહેવું એનો મતલબ શું થશે રંગસૂત્રો જે છે ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા તરફ જઈ રહ્યા છે આ પૂરું થાય એ પછી તરત ચાલુ થઈ જાય પૂર્વાવસ્થા 1ની બીજી અવસ્થા બીજી અવસ્થા જેનું નામ છે ઝાયગોટિન ઝાયગોટિન શબ્દમાં ઝાયગોટનો મતલબ શું થાય ઝાયગોટ એટલે ફલિતાન ઝાયગોટનો મતલબ થઈ તું બે બમણું થવું એટલે એ પ્રમાણેનો અર્થ જે છે થશે જો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જેવી રંગસૂત્રની લંબાઈ હોય એ પ્રમાણે જોડી બનવાનું ચાલુ થાય જોડીઓ બનવા માંડે છે જેને સાયનેપ્સિસ કહે છે બહુ ઇમ્પોર્ટન્ટ સાયનેપ્સિસ પ્રક્રિયા કયા તબક્કા સાથે સંકળાયેલી છે તો શું આવશે એમાં ઝાયગોટિન શું સાયનેપ્સિસ છે આવા પ્રકારની જોડીઓ રંગસૂત્રોની જોડીઓ જે છે એને સમજાત રંગસૂત્રો કહે છે બરાબર એને આપણે સમજી લઈએ આકૃતિ દ્વારા કે એમાં શું થાય છે ખરેખર બરાબર તો આકૃતિ દ્વારા જે છે દાખલા તરીકે આપણે સમજીએ સૌથી પહેલો એટલે લેપ્ટોટિન લેપ્ટોટિન તબક્કા જે છે દરમિયાન કોષના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો જે છે ધીમે ધીમે જે સ્પષ્ટ થતા હોય છે બ્લેક કલરનો ભાગ જે છે રાખીએ
બીજો ભાગ જે છે એ રાખશું રેડ કલરનો, તમને સમજવામાં ખ્યાલ આવે. ધીમે ધીમે આવા બે રંગસૂત્રો જે છે સ્પષ્ટ દેખાતા હોય એવું લાગે. આગળનો તબક્કો લેપ્ટોટિન પછીનો ભાગ ઝાયગોટિન. ઝાયગોટિનમાં એક અગત્યની ઘટના, ઘટના શું છે જો, તો કે આ જે સિંગલ સ્વરૂપ હતું બરાબર, સિંગલ સ્વરૂપમાંથી હવે એનું બમણું સ્વરૂપ થવા માંડ્યું. આવી રીતે એક જે ભાગ હતો એમાંથી બે થવા માંડ્યા, એવી રીતે બીજો જે ભાગ જે છે બરાબર, જે બ્લેક કલરનો ભાગ જે છે એમાં પણ દર્શાવી દો, બ્લેક કલરવાળો ભાગ જે હતો એ પણ પહેલાં હતું કેવું આ રીતે, એના બદલે આવો ભાગ જે છે જોવા મળે બરાબર. મતલબ કે ભાગ જે છે એકમાંથી બમણા જે છે થવાની શરૂઆત થવા માંડે બરાબર, ધીમે ધીમે ભાગ જે છે બરાબર એ બમણા થવાની શરૂઆત થાય. દરેકે દરેક રંગસૂત્ર જે છે બરાબર એના જેવી દેખ સમાન, એના જેવી જોડ જે છે એનું નિર્માણ થાય. આ જે બે ભાગ હતા એ બંને ભાગ એના બમણા સ્વરૂપવાળા ભાગ જે છે એમાં નિર્માણ થાય. આ જે જોડ બેની બરાબર, આ જે એકમાંથી બે જે ભાગ નિર્માણ થયો એને કહેવાય ની દોહિત્ર રંગસૂત્રિકા. દોહિત્ર રંગસૂત્રિકા, એક રંગસૂત્રિકા જે રંગસૂત્ર હતું એની જેવી બીજી જે છે નિર્માણ થઈ. અને આ કોના જેવું છે, તો કે આ પેલા આપણે ચેન જે છે બંધ બંધ ચેન હોય તો ચેન આ પ્રકારની હોય, જ્યારે એને ખોલતા જઈએ તો આ પ્રમાણે બે વિભાગ પડતા જઈએ, એક બાજુનો ભાગ બીજી બાજુનો ભાગ આમ ખુલતો જાય. આ ચેન ખુલવાની જેવી પ્રક્રિયા જે છે થાય છે, એ પ્રક્રિયાનું નામ શું આપ્યું, સાઇનેપ્સિસ. રંગસૂત્રની જેટલી લંબાઈ હોય લંબાઈને અનુરૂપ આમ ચેન ખુલતી જાય, એટલે એક ભાગ જે હોય બરાબર આ સિંગલ ભાગ જે છે એમાંથી જેમ જેમ ચેન જેવો ભાગ ઝીપરની જેમ ખુલતો જાય એમાંથી બે છેડા જે છે જુદા પડતા જાય. બે છેડા જુદા પડવાની પ્રક્રિયા એને કહેવાય મહત્ત્વની પ્રક્રિયા, નામ શું છે એનું, સાઇનેપ્સિસ. કયા તબક્કામાં થાય છે સાઇનેપ્સિસ, તો સાઇનેપ્સિસ પ્રક્રિયા ઝાયગોટિન તબક્કાની ખાસિયત છે. અને આ જે જોડ બેની છે એને નામ આપ્યું રંગસૂત્રોની સમજાત જોડ, સમજાત રંગસૂત્રોની જોડ. એના પછી જો આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ બતાવે છે કે રંગસૂત્ર સાઇનેપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે. મતલબ આ સાઇનેપ્સિસ કરે છે કોણ, તો કે એના કરવા માટે જવાબદાર છે જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે, એટલે અગત્યની પ્રક્રિયા બરાબર. સૌથી પહેલું કે સાઇનેપ્સિસ પ્રક્રિયા જે છે કયા તબક્કામાં આવે, તો તબક્કાનું નામ ઝાયગોટિન, સેના લીધે થાય, તો આ પ્રક્રિયા કરવા માટે જવાબદાર એનું નામ શું છે, સિનેપ્ટોનિમલ સંકુલ. આ સંકુલ નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે. જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો જે છે બરાબર એના દ્વારા એક સંકુલ નિર્માણ થાય કોમ્પ્લેક્સનું, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. દ્વિસૂત્રી મતલબ એમાં બે સૂત્ર હોય બરાબર, હતા કેટલા જો આ એક અને આ બે, એના બદલે થઈ ગયા કેટલા, તો કે એક બે ત્રણ અને ચાર. દેખાય છે દ્વિસૂત્રી પણ છે કેટલા ખરેખર ચતુસૂત્રી, જોકે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. આપણને આમાં અત્યારે ખાલી કેવા દેખાતા હોય, દ્વિસૂત્રી મતલબ બે જ જે છે રંગસૂત્રિકાઓ દેખાતી હોય, પણ ટોટલ જે છે હોય કેટલી, ચાર. એ ચાર જે સ્પષ્ટ અત્યારે નથી દેખાતી, એટલે એને ચતુસૂત્રી આપણે સ્પષ્ટ જોઈ શકીએ નહીં. એટલે મેઇન મહત્વનું લેપ્ટોટિન તબક્કા દરમિયાન ખાસિયત શું, તો કે ખાલી રંગસૂત્રોનું ઘનીકરણ ચાલુ રહી છે. ઝાયગોટિનમાં તો કે મહત્વની પ્રક્રિયા થાય સાઇનેપ્સિસ, શું થાય એમાં જોડી બનવા માટે, જે જોડ બને એને શું કહેવાય, સમજાત રંગસૂત્રની જોડ. અને આ જોડ બનાવવા માટેની પ્રક્રિયા સાઇનેપ્સિસ કોણ કરે છે, સિનેપ્ટોનિમલ સંકુલ. એટલે કઈ તબક્કામાં સિનેપ્ટોનિમલ સંકુલ જોવા મળે, તેમાં આવશે તબક્કો ઝાયગોટિન બરાબર. અને ત્યારે રંગસૂત્ર કેવા દેખાતો હોય, દ્વિસૂત્રી કે ચતુસૂત્રી, પણ સ્પષ્ટ જે ચતુસૂત્રી ન હોય. એના પછી આકૃતિવાળા ભાગમાં દર્શાવેલું છે, જો આ એક્સ્ટ્રા એક આકૃતિમાં મૂકેલી છે. પહેલો તબક્કો છે લેપ્ટોટિન. લેપ્ટોટિનમાં આવા સિંગલ સિંગલ રંગસૂત્રોવાળા ભાગ જે છે દર્શાવેલા છે, સેન્ટ્રોમિયર દર્શાવેલું છે. ઝાયગોટિન તબક્કો એમાં શું થાય, જો સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ, આગળ કીધું એ પ્રમાણે સિનેપ્ટોનિમલ સંકુલ જે છે એને લીધે એકમાંથી બે જે છે એની જોડી બનવા માંડે. એક રંગસૂત્ર જેવું બીજું જે છે એની જોડ બનવા માંડે બરાબર, એટલે આપણને દેખાતા હોય દ્વિસૂત્રી, પણ હોય ખરેખર જે છે ચતુસૂત્રી. એના પછી પૂર્વાવસ્થા એકની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેકેટિંગ અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. સરેરાશ ટૂંકો સમય મતલબ આગળની બે પ્રક્રિયાઓ કઈ, લેપ્ટોટિન અને ઝાયગોટિન, બે ટૂંકા જે છે સમયગાળાની, એના કરતાં સહેજ લાંબી પ્રક્રિયા એ કઈ છે, પેકેટિંગ. પેકેટિંગ તબક્કો જે છે એ લાંબો હોય. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રોની ચાર રંગસૂત્રિકાઓ જુદી પડે છે
અને સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. જો આ ખાસ મહત્વનું કે જે ચતુસૂત્રી જે છે, ચતુસૂત્રી રંગસૂત્રોવાળા ભાગ જે છે એમાં શું મહત્વની પ્રક્રિયા છે, તો આવી રીતે આકૃતિ જે છે એના દ્વારા સમજીએ. તો અવસ્થા પેકેટિંગ, એક રંગસૂત્ર આ રીતે છે, એની સાથે એની જોડ બીજી જોડ જે છે એને આપણે દર્શાવીએ રેડ કલરમાં. આ રીતનો ભાગ એટલે એક બે ત્રણ અને ચાર, એક બે ત્રણ અને ચાર, ચાર જે છે સૂત્ર દેખાય અને શું કહેવાય, સમજાત રંગસૂત્રની જોડ, સમજાત રંગસૂત્રની જોડ, સમજાત રંગસૂત્રની જોડ જે છે નિર્માણ થાય એટલે આમાં સ્પષ્ટ કેવું દેખાય, ચતુસૂત્રી. એમાં ચાર સૂત્રિકાઓ દેખાય છે એટલે આવું ચાર સ્પષ્ટ રંગસૂત્રિકા જે છે એ દેખાવાનું નિર્માણ કયા તબક્કામાં થાય, તો પેકેટિંગ. હવે ચાર બન્યું છે એની અંદર શું થાય, જો પુનઃ સંયોજિત ગંઠિકાઓ, પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ અવસ્થાની લાક્ષણિકતા છે. ખાસ યાદ રાખજો, પુનઃ સંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થયું એટલે શું, જો કે આની અંદરની પ્રક્રિયા સમજાવું કે આ જે બે રંગસૂત્ર જે હતા એ શું કરશે, જો કે આ બંને રંગસૂત્રવાળા ભાગ જે છે એમાં બંને રંગસૂત્રની અંદર નજીક નજીક રહેલી રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જે છે જોડાવાનો પ્રયત્ન કરે. આ રીતે એક જોડ આ રીતે છે, એનો બીજો ભાગ જે છે આ રીતે છે. સમજવા માટે એનો મોટો ભાગ જે છે દર્શાવું છું. બીજી બાજુનું રંગસૂત્ર જે છે એ છે રેડ કલરનું, એનો એક છેડો આ રીતે છે, બીજો છેડો આમ જોડાઈ જાય. શું થઈ ગયું, જો રંગસૂત્રમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે, આ જે બે રંગસૂત્રો હતા બરાબર એમાં અંદરની નજીક નજીકની બે રંગસૂત્રિકાઓ જે છે બરાબર એકબીજા સાથે વીંટળાઈ ગઈ બરાબર. વીંટળાવાના લીધે અહીંયા ગાંઠ જેવા જે છે ભાગ દેખાય બરાબર. બંને બાજુની અંદરની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાણી એટલે આવી ગાંઠ જેવી રચના જોવા મળી. એને શું નામ આપ્યું, એને નામ આપ્યું પુનઃ સંયોજિત ગંઠિકાઓ, પુનઃ સંયોજિત ગંઠિકાઓ દ્રશ્યમાન એટલે કે દેખાવાની શરૂઆત થવા માંડે એ આ અવસ્થાની લાક્ષણિકતા છે બરાબર. એટલે ખાસ જે છે યાદ રાખજો કે પુનઃ સંયોજિત ગંઠિકાઓ જે છે એ કયા તબક્કા દરમિયાન દેખાય, પુનઃ સંયોજિત ગંઠિકાઓ દ્રશ્યમાન થવી એ આની મુખ્ય લાક્ષણિકતા છે. મતલબ જ્યારે આપણને આવા ગાંઠ જેવા ભાગ દેખાવા માંડે ત્યારે એનો મતલબ કઈ અવસ્થા ચાલુ થઈ ગઈ હોય, પેકેટિંગ. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. આ વ્યતિકરણ થવાની પ્રક્રિયા થશે, મતલબ બંને એકબીજાના જનીનોની અદલા બદલી કરશે. આમાં કઈ રીતે ભિન્ન લીધા છે, જો સમજાત રંગસૂત્રો એટલે આ સમજાવું, જો બંને રંગસૂત્રો સમજાત કહેવાય. આ બે રંગસૂત્રો જે છે આના જેવું જે છે કયું હોય, તો કે આ આને કહેવાય સમજાત રંગસૂત્રિકા. અને એટલે પહેલું અને ત્રીજું, પહેલાં જેવું ત્રીજું હોય અને બીજા જેવું ચોથું હોય આને પણ કહેવાય સમજાત રંગસૂત્રિકા. પણ જો વચ્ચે જે વ્યતિકરણ થાય છે જનીનોની અદલા બદલી, આ બંને વચ્ચે જે જનીનોની અદલા બદલી થાય છે, જનીનોની અદલા બદલી, એ જનીનોની અદલા બદલી માટે શબ્દ કયો આપ્યો, વ્યતિકરણ. આ વ્યતિકરણ કયા કયા રંગસૂત્રિકાઓ વચ્ચે થાય, સમજાત રંગસૂત્રની, યાદ રાખજો સમજાત રંગસૂત્રની, રંગસૂત્ર સમજાત છે બે, કારણ કે આ એક જેવું જ બીજું બન્યું છે. સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે, અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે થાય છે વ્યતિકરણ. ક્યાં થાય, સમજાત રંગસૂત્રની અસમજાત, અસમજાત શું કામ, જુઓ કારણ કે પહેલા જેવું કયું હોય ત્રીજું, બીજા જેવું હોય ચોથું, પણ આ બંને કયા કયા છે, તો કે આ જે ભાગ જે છે એમાં બંને અસમજાત છે. મતલબ કે બીજી અને ત્રીજી, બીજી ને ત્રીજી બે જે સમજાત નથી, જો પહેલાંનું સમજાત કયું હોય ત્રીજું, બીજાનું સમજાત હોય ચોથું, પણ આ બે કોની વચ્ચે થાય છે, ક્રોસ વચ્ચેના બે, મતલબ બીજું ને ત્રીજું, બીજું ત્રીજું, તો એક બ્લેક જે છે ને એક રેડ જે છે એ બંને સમજાત નથી, એટલે
સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકા, અસમજાતને બદલે એ શબ્દ કયા આપ્યો, જો બે ભિન્ન રંગસૂત્રિકાઓ, બે ભિન્ન એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. અને વ્યતિકરણ થવું એનો અર્થ શું, વ્યતિકરણ જે છે એના માટેનો અર્થ સમજાયો. જો વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી, જનીન દ્રવ્ય એટલે ડીએનએ, એકબીજાના ડીએનએ બદલાય છે. વ્યતિકરણ ઉત્સેજક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે, યાદ રાખજો. એટલે સૌથી મેઇન અગત્યનો તબક્કો પેકેટિન અવસ્થામાં શું થાય, સૌથી પહેલી પેકેટિન અવસ્થાની ખાસિયત કે આમાં રંગસૂત્રો સ્પષ્ટ જે છે ચતુસૂત્રી દેખાતા હોય, મતલબ આ ચાર સૂત્ર દેખાય. બીજું, પુનઃસંયોજિત ગંઠિકાઓ દેખાવા માટે એમાં ગાંઠ જેવો ભાગ દેખાય, જે જગ્યાએ ગાંઠ દેખાય છે ત્યાં શું થવાનું હોય, વ્યતિકરણ. વ્યતિકરણ કોના વચ્ચે થાય, સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકા વચ્ચે, બરાબર, સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકા વચ્ચે થાય. અને આ ઉત્સેજક દ્વારા થતી પ્રક્રિયા છે, આ વ્યતિકરણની પ્રક્રિયા. વ્યતિકરણ જે છે એમાં અને ઉત્સેજક આ પ્રક્રિયામાં ભાગ લે છે તેનું નામ રીકોમ્બિનેજ છે. પૂછાઈ ગયું ક્વેશ્ચન, રીકોમ્બિનેજ ઉત્સેજક કયા તબક્કામાં જોવા મળે, તો શું આવશે, પેકેટિન. રીકોમ્બિનેશન જે છે એનો મતલબ જ શું થાય, જો એનો અર્થ સમજાવો તમને. રીકોમ્બિનેજ ઉત્સેજક જે છે, રીકોમ્બિનેશનો મતલબ થાય કે બે ડીએનએ, જો રેડ કલરના ડીએનએને બ્લેક સાથે જોડવાનું છે, બ્લેકવાળા ભાગને રેડ સાથે, સમજવા માટે, બરાબર. આવા કલર હોય નહીં, પણ રેડ અને બ્લેક બેયને એકબીજાને જોડીને તોડવાના છે, તેમાં બે ઘટકની જરૂર પડે, બરાબર. એક જે છે ડીએનએને તોડવાનું, ડીએનએ લિગેસ પ્લસ ડીએનએ લિગેસ, ડીએનએ જે છે લાઇગેસ, ડીએનએ જે છે એને લિગેજ એટલે જોડવાનું, બે ડીએનએના ટુકડા જે છે એને જોડવાનું કામ, આ જોડવાનું કામ એટલે ડીએનએને જોડે, ડીએનએ લિગેજ, બરાબર. અને બંને ટુકડા જે છે એને તોડવાનું એટલે ડીએનએ લાયસિસ, તોડે, ડીએનએ લાયસિસ અને ડીએનએ લિગેજિસ, ડીએનએ લાયસિસ જે છે તોડે અને લિગેજ જે છે જોડે, જોડે ને તોડે એટલે એનાથી નવો ભાગ નિર્માણ થાય, નવો ભાગ નિર્માણ થાય એનું નામ આપ્યું રીકોમ્બિનેજ, બરાબર. એટલે તમારે ખાલી નામ આપેલું છે રીકોમ્બિનેજ ઉત્સેજક. રીકોમ્બિનેજ ઉત્સેજક કયા તબક્કામાં જોવા મળે, રીકોમ્બિનેજ ઉત્સેજક જે છે બે ઉત્સેજકોનું મિશ્રણ છે, એક લિગેજ અને ડીએનએ લાયસિસ, લાયસિસ મતલબ તોડવું અને લિગેજ એટલે જોડવું, નવા ટુકડા જે છે એને જોડવા અને જૂના જે છે એને તોડવા, એના માટેનો બેયને મિક્સ કરતો એક ઉત્સેજકનું નામ આપી દીધું રીકોમ્બિનેશન. રીકોમ્બિનેશનનો મતલબ જ થાય રી એટલે ફરીથી, કોમ્બિનેશન એટલે જોડવું, કોને જોડવાનું છે તો કે રેડને બ્લેક સાથે, બ્લેકને રેડ સાથે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃ સંયોજન થાય છે, મતલબ હવે જોડાઈને બ્લેકવાળો ભાગ રેડમાં જશે, રેડવાળો ભાગ બ્લેકમાં જશે. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃ સંયોજન પેકેટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. જો પેકેટિન અવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીમાં બે રંગસૂત્રો વચ્ચે જે છે જનીનોની એટલે બદલી થઈ ગઈ હોય, જેના ફળસ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. વ્યતિકરણ જે જે ભાગ થયેલો હોય ત્યાં રંગસૂત્રો જે છે એકબીજા સાથે, ગાંઠવાળો ભાગ હોય એકબીજા સાથે જોડાય છે. એ જોડાઈ ગયેલા ભાગ હવે અહીંથી એકબીજાથી જુદા પડશે, ધીમે ધીમે બે બાજુથી ખેંચાય. એ ખેંચાય એટલે શું થાય છે, એના પછીનો તબક્કો જો. એટલે એના પછી નેક્સ્ટ પેકેટિંગ અવસ્થા જે છે પૂરી થાય એના પછી નેક્સ્ટ તબક્કો જે છે એ આવશે ડિપ્લોટિન. ડિપ્લોટિનની શરૂઆતમાં સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે, સૌથી અગત્યની બાબત. સિનેપ્ટોનિમલ સંકુલ શેનું શું કામ કરતું હતું, સાયનેપ્સિસ કરવાનું, મતલબ જોડ બનાવવાનું. હવે જોડ બનાવવાનું કોઈ જરૂર નથી. શરૂઆત ક્યાં થાય સિનેપ્ટોનિમલ સંકુલનું, તો ઝાયગોટિન અવસ્થામાં, અને અંત ક્યાં થાય ડિપ્લોટિનમાં. ડિપ્લોટિન અવસ્થામાં સિનેપ્ટોનિમલ સંકુલ વિઘટન થઈ જાય અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે, પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. આકૃતિ દ્વારા સમજીએ, જો શું પ્રક્રિયા થાય છે. બે પ્રકારના રંગસૂત્ર જે છે આગળ જે કીધું તે પ્રમાણે, રંગ પ્રમાણે આપણે જોઈએ તબક્કો કયો છે, તો કે આ તબક્કો જે છે એમાં આ રીતે એક રંગસૂત્ર, બીજા કલરવાળો ભાગ જે છે એમાં રેડ કલર, આ બંને બાજુથી ખેંચાવા માંડે. આ બે રંગસૂત્ર છે, બંને રંગસૂત્રવાળો ભાગ જે છે, બરાબર. હવે આ બંને રંગસૂત્રવાળો ભાગ જે છે એમાં તમે જોશો
બરાબર, તો બે બાજુથી આપણે બે રંગસૂત્ર ખેંચીએ. તબક્કો કયો છે? ડિપ્લોટીન. ડિપ્લોટીન તબક્કામાં બંને રંગસૂત્રવાળો ભાગ જે છે એને આપણે બે બાજુથી ખેંચીએ. તો બે બાજુથી ખેંચીએ એટલે સ્વાભાવિક છે, જો અહીંયા ચોકડી દેખાય, બે બાજુના રંગસૂત્ર જે છે એ જાય એટલે એકબીજાથી આમ ચોકડી દેખાય. ચોકડીવાળો ભાગ મતલબ એક્સ આકારની રચના, એક્સ આકારની રચનાનું નિર્માણ થાય. એક્સ આકારની રચના એનું નામ આપ્યું સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ચોકડી એટલે એના માટે આપ્યું, જો જે જે સ્થળે વ્યતિકરણ થયેલું હોય તે સ્થળે જોડાણ જળવાઈ રહે અને આ વ્યતિકરણના સ્થાને એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. સ્વસ્તિક જે છે મતલબ સાથિયા જેવી રચના, બે બાજુથી આમ રંગસૂત્રિકાઓ ખેંચાય બે બાજુ, એટલે હવે ભાગ જે જોડાયા હતા એને છૂટા પાડવાના છે. છૂટા પાડવા માટે બે બાજુથી ખેંચાય, પહેલાં ગાંઠવાળો ભાગ હતો, હવે ગાંઠ બે બાજુથી ખેંચાય એટલે આવી સ્વસ્તિક ચોકડીની સંખ્યા જે છે એની રચના નિર્માણ થાય. અને એની સંખ્યા કેટલી હોય તો યાદ રાખજો, જેમ રંગસૂત્રની લંબાઈ વધારે તેમ સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા પણ વધુ. એનો મતલબ સ્વસ્તિક ચોકડીની સંખ્યા કોના પર આધાર છે? એની લંબાઈ ઉપર. જો રંગસૂત્ર લાંબા હોય તો સ્વસ્તિક ચોકડીઓ વધુ હશે, બરાબર, આ સ્વસ્તિક ચોકડીઓ વધુ હશે. જેટલા રંગસૂત્રની લંબાઈ ઓછી હશે એટલે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા પણ ઓછી હશે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં, અંડકો મતલબ અંડકોશોમાં, ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. આ યાદ રાખજો, બરાબર, પૂછાય કયો તબક્કો જે છે એ મહિનાઓ કે વર્ષો સુધી ચાલે અમુક જે છે એના અંડકોશમાં. તો મહિનાઓ કે વર્ષો સુધી તબક્કો ચાલતો હોય અંડકોમાં, અંડકો એટલે અંડકોશ, એમાં કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એમાં આ તબક્કો જે છે મહિનાઓ કે વર્ષો સુધી જે છે તબક્કો એમનેમ સ્થિર રહે છે, એટલો લાંબો તબક્કો ચાલે છે. એટલે ડિપ્લોટીન તબક્કામાં મેઇન ત્રણ વસ્તુ, એક તો સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થવું, બીજું રંગસૂત્રો એકબીજાથી દૂર જાય એટલે એક્સ આકારની રચનાનું નિર્માણ થાય જેને નામ આપ્યું સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ચોકડી જે છે એનું નિર્માણ થવું, બરાબર. અને આ એવો તબક્કો છે કે અમુક પૃષ્ઠવંશી પ્રાણીઓ, જો ખાસ યાદ રાખજો, પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકો જે છે એમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે, એટલે પૃષ્ઠવંશીમાં સૌથી વધુ જે છે, અમુક બધામાં નહીં, એટલા પૃષ્ઠવંશીમાં સૌથી વધુ જે છે લાંબો ચાલતો તબક્કો થી કયો આવશે? ડિપ્લોટીન તબક્કો, બરાબર. આ થઈ ગયો ડિપ્લોટીન. એના પછી હવે તો કહેવાય લાસ્ટ તબક્કો છે, અર્ધીકરણની પૂર્વાવસ્થા એકની અંતિમ અવસ્થા છે ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ તરીકે ઓળખાય જે પૂર્વાવસ્થાનો છેલ્લો તબક્કો, જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. દૂર થઈ જવાથી શું થશે જો આપણે સમજીએ, બંને ભાગ જે છે એમાં દૂર થઈ જવાથી શું થશે તો કે હવે રંગસૂત્રવાળો ભાગ જે છે, બરાબર, આકૃતિ દ્વારા સમજાવો એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે એક રંગસૂત્રનો છેડો જે છે આ રીતે, તો કલર વાળા ભાગ જે છે એનાથી દર્શાવો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર શું થાય છે. જો બે રંગસૂત્ર એકબીજાથી હવે જુદા પડી જાય અને એમાં જનીનોની અદલાબદલી થઈ ગઈ હોય એટલે શું થશે? જનીનોની અદલાબદલી થવાથી રંગસૂત્રના જે જે ભાગમાં વ્યતિકરણ થયું હોય, બરાબર, ત્યાં ત્યાં ભાગમાં એક નવો જોડાણ જે છે આવી જાય. જો આમાં શું ફરક છે? કયો તબક્કો? ડાયકાઇનેસિસ. જો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ તબક્કા જે છે એમાં રંગસૂત્રવાળો ભાગ જે હતો, બરાબર, રંગસૂત્રવાળા ભાગ જે છે એમાં જે જે એના જનીનો હતા એને આપણે કલર પ્રમાણે દર્શાવ્યું કે આખું જે રંગસૂત્ર હતું એમાં બ્લેક કલરવાળા ભાગની અંદર રેડ કલરવાળો ભાગ આવી ગયો છેડામાં, જો, અને જે રેડ કલરવાળો ભાગ હતો ત્યાં બ્લેક કલરવાળો ભાગનો જનીન ટુકડો જોડાઈ ગયો. આ બે જનીનોની અદલાબદલી થવી, બરાબર, બે જનીનો જે છે એની અદલાબદલી થવી, બરાબર, અહીંથી જનીન અહીંયા જતી રહ્યું, અહીંથી જનીન અહીંયા જતી રહ્યું, એ જનીનો જુદા પડી જાય એટલે આ જનીનોની અદલાબદલી થાય, અદલાબદલી થાય એટલે રંગસૂત્ર જે છે એમાં ફેરફાર આવશે. આમાંથી ભવિષ્યમાં જે છે આ બધા ભાગ જુદા પડશે તો આવા ચાર અલગ અલગ ભાગ જે છે જુદા પડશે, ચાર અલગ અલગ જે છે જોડ જુદી પડશે. એ ચારે ચાર જોડ જે છે એ કેવી હશે? તો કે એક જે છે સમાનની હશે, પહેલી અને છેલ્લી એ બે કેવી હશે? તો કે સરખી સરખી હશે, એમાં બે ભાગ સરખા હશે, બીજા બધામાં ભાગ અડધા અડધા હશે, રેડ બ્લેક એવી રીતના ભાગ જે છે હશે, બરાબર, અડધા અડધા ભાગ હશે. એટલે આ બે જે ભાગ નવા થયા એ નવા
पुनः संयोजित डीएनए तरीके ओळखाय वा पुनः संयोजित डीएनए जेमा मिश्रण छे एक जनीन छे ने बीजो जनीन बेना जनीन मिश्रण इन वा आ जे छे पितृ जेवा छे पहेलो ने छेलो जे छे पितृ जेवा प्रकारना डीएनए जे छे एवा જોવા મળે આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે ઘનીકરણ હવે પૂર્ણ કક્ષાએ પહોંચે સમજાત રંગસૂત્રોને છૂટા પડતા દ્વિધ્રુવીય તારાનું નિર્માણ થાય હવે આને જુદા પાડવા પડશે એટલે બે બાજુ તારા કેન્દ્રમાંથી તારાતંતુનું નિર્માણ થવા મળશે યાદ રાખજો તારાતંતુ નિર્માણ થવાની પ્રક્રિયા ક્યાં થાય છે ડાયકાઇનેસિસ પૂર્વાવસ્થાનો અંતિમ તબક્કો ડાયકાઇનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા લુપ્ત થાય કોષકેન્દ્રપટલનું વિઘટન થાય ડાયકાઇનેસિસ એ ભાજનાવસ્થા એકની શરૂઆત કરે છે આ તો છે જ તે કારણ કે પૂર્વાવસ્થા પૂરી થાય એટલે આગળ પણ આવી ગયો જ્યારે પૂર્વાવસ્થા પૂરી થવાની હોય અંત હોય ત્યારે કોષકેન્દ્રિકા ગાયબ થઈ જાય અને કોષકેન્દ્ર પટલ પણ નીકળી જાય કારણ કે આ બધું કોષકેન્દ્ર જે છે એની અંદર આ બધી પ્રક્રિયાઓ થતી હોય બરાબર એટલે આ બધું સમજવા માટે બહુ ટૂંકમાં જે છે એક આકૃતિ આપેલી છે જે ખાલી તમને જે જાણકારી માટે દર્શાવેલી છે ટેક્સ્ટબુકમાં આપેલ નથી જો સમજવા માટે રંગસૂત્ર જે છે સિંગલ હતા એના બદલે પહેલાં જોડ બનવા માંડી જોડવાળો ભાગ જે છે પેકેટિંગમાં જોડવાળા ભાગમાં પછી અહીંયા જીએસમાં મતલબ થશે સ્વસ્તિક ચોકડી આ સ્વસ્તિક ચોકડી જે છે નિર્માણ થાય અને સ્વસ્તિક ચોકડીવાળા ભાગ જે છે બરાબર એમાં રંગસૂત્રોની અદલા બદલી થાય જો બ્લેક અને બ્લુ અને રેડ જે છે એ બંને એકબીજા સાથે જોડાઈ જાય ક્રોસ થાય ક્રોસ થઈને પછી એકબીજા સાથે જુદા પડી જાય એટલે રેડવાળા ભાગમાં બ્લુવાળો ભાગ આવી જાય બ્લુવાળા ભાગમાં રેડવાળો ભાગ આવી જાય બરાબર એટલે ડાયકાઇનેસિસવાળા ભાગમાં જો તારાતંતુવાળો ભાગ જે છે બંને જુદા પડવા માંડે તારા કેન્દ્રનું વિભાજન થવા માંડે બરાબર એટલે આકૃતિ જે છે આકૃતિ યાદ રાખવાની નથી આકૃતિ યાદ રાખવાની નથી યાદ રાખજો કારણ કે આ આકૃતિ જે છે એ ટેક્સ્ટબુકની નથી ટેક્સ્ટબુક નથી ખાલી જાણકારી માટે છે બરાબર એટલે તમને જે જે મેં ભાગ તમને દોરીને સમજાવેલું છે સમજવા માટે યાદ રાખવાનું છે અને દરેકે દરેક ભાગ જે છે એમાં એક ચોક્કસ પ્રક્રિયાઓ થઈ છે એ પ્રક્રિયાવાળો ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ છે અને એ પ્રક્રિયાવાળા ભાગ જે છે એ તે તમારે બેઠે બેઠી લાઈન પૂછાય છે ઘનીકરણ પૂર્ણ થવું દ્વિધ્રુવીય તારાનું નિર્માણ થવું કોષકેન્દ્રિકા કોષકેન્દ્ર પટલનું વિઘટન થવું આ બધું ડાયકાઇનેસિસ એટલે ફરીથી ટૂંકમાં પહેલેથી દરેકે દરેક તબક્કાની એક ખાસિયત છે ખાસિયતવાળો ભાગ ફરીથી જોઈ લે બરાબર કે કયા તબક્કામાં કઈ પ્રક્રિયા જે છે જોવા મળે છે બરાબર તો સૌથી પહેલું લેપ્ટોટિન લેપ્ટોટિનમાં માત્ર બરાબર હું તમને અલગ કલરથી ભાગ છે હાઇલાઇટ ફરીથી જે છે કરતો જાઉં જેને આપણે કલર દ્વારા હાઇલાઇટ કરીને તમને કહી દઉં કે આટલો ભાગ મેઇન જે છે તમારે યાદ રાખવાનો છે બરાબર હાઇલાઇટનો જ કલર બદલાઈ નાખું જે કલરવાળો ભાગ હાઇલાઇટ કરું છું એટલો ભાગ જે છે તમારે વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું સમજીને યાદ રાખવાનું છે સૌથી પહેલું લેપ્ટોટિન લેપ્ટોટિનમાં રંગસૂત્રોનું ઘનીકરણ થવું જે છે બરાબર એ ખાસિયત થશે લેપ્ટોટિનની બરાબર બીજું ઝાયગોટિન તો ઝાયગોટિન તબક્કા જે છે એમાં જોડીઓ બનવી બરાબર જોડીઓ બનવી મતલબ સમજાત રંગસૂત્રો જે છે એની જોડ બનવી એના માટે પ્રક્રિયા સાયનેપ્સિસ સાયનેપ્સિસ કોણ કરે છે સિનેપ્ટોનિમલ સંકુલ એનું નિર્માણ થવું એનું ઇમ્પોર્ટન્ટ અને ત્યારે દેખાતા હોય દ્વિસૂત્રી પણ હોય કેવા ખરેખર ચતુસૂત્રી આ થઈ ગયું ઝાયગોટિન પૂરું થાય બરાબર એટલે એના પછીનો તબક્કો જે છે એ ત્રીજો આવશે પેકેટિંગ અવસ્થા દરમિયાન જે છે રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય સાથે પુનઃસંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થાય અને એની વચ્ચે મહત્વની પ્રક્રિયા થાય વ્યતિકરણ વ્યતિકરણ કોની વચ્ચે થાય તો અહીંયા સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે બરાબર જે એક ઉત્સેજક દ્વારા થાય ઉત્સેજકનું નામ છે રીકોમ્બિનેશન બરાબર રીકોમ્બિનેશ દરમિયાન ઉત્સેજક જે છે એના દ્વારા જનીનોની અદલા બદલી થાય બરાબર એટલે વ્યતિકરણ પુનઃસંયોજિત ગંઠિકા અને રીકોમ્બિનેશ આ શબ્દો જે છે અને ચતુસૂત્રી થશે પેકેટિંગ અવસ્થા પૂરી થાય બરાબર એટલે એના પછી ડિપ્લોટિનમાં સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થાય બરાબર સાથે દૂર ખસવાની શરૂઆત થાય એટલે એક્સ આકારની રચના બને જેનું નામ છે સ્વસ્તિક ચોકડી એટલે ડિપ્લોટિન અને મહિનાઓ કે વર્ષો સુધી ચાલતો તબક્કો ક્યાં પૃષ્ઠવંશી પ્રાણીના અંડકોમાં અહીં થશે ડિપ્લોટિન છેલ્લો તબક્કો ડાયકાઇનેસિસ એટલે પૂર્વાવસ્થાનો અંત થાય એટલે ઘનીકરણ પૂર્ણ થઈ જાય દ્વિધ્રુવીય તરાક બને અને કોષકેન્દ્રિકા લુપ્ત થાય કોષકેન્દ્ર પટલનું વિઘટન થાય આ બધું પૂરું થાય એટલે હવે ચાલુ થશે ભાજનાવસ્થા એક બરાબર ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા એ બધા બહુ ટૂંકમાં આપેલા છે કારણ કે આગળના તબક્કાઓની જેમ જ છે સેમ બરાબર એટલે આપણે એના પછી આગળના લેક્ચર જે છે એમાં સમજશું ભાજનાવસ્થા એક તબક્કો જે જો બે બે ત્રણ ત્રણ લાઈન જ આપેલી છે બહુ ટૂંકમાં કારણ કે એમાં બહુ વધારે ડિટેલ સમજવાનું નથી
ઈ તબક્કા જે છે ઈ આગળની જેમ જ જે બધો ભાગ આપણે સમજાયો તો સેમ ટુ સેમ જે છે ભાગ આવશે મહત્વનો ભાગ છે ખાલી પૂરો હશે આટલા પાંચ તબક્કામાંથી ફરજિયાત એક ક્વેશ્ચન દર વર્ષે પૂછાય છે બરાબર ખાસ વાંચતા જજો સાથે સાથે અને જે જે આકૃતિવાળો ભાગ સાથે દર્શાવેલો છે દોરીને એ સમજવાની ટ્રાય કરજો બરાબર બાકીનો આગળનો ભાગ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું